नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर 8 માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આગળ વધીએ, જોઈએ દાખલા નંબર 8। નીચેના પૈકી પ્રત્યેકના અવયવો પાડો। હવે એની અંદર પહેલો પ્રશ્ન છે 8a ની 3 ઘાત + b ની 3 ઘાત + 12a નો વર્ગ b + 6ab વર્ગ। તો આગળ આપણે આવું એક સૂત્ર જોઈ ગયા, ए प्लस बी आखा काउंसनी त्रण घात बराबर शू लखता था, एनी त्रण घात प्लस बीनी त्रण घात प्लस थ्री ए स्क्वेर बी प्लस थ्री ए बी स्क्वेर। आवी रीते आपणे सूत्र लखता था, तो के आ रीते तमने आपेलू छे एमांथी आपणे आमां परिवर्तन करवानुं छे। तो पहेला सूत्र मुजब गोठवणी करवी पड़े, तो कई रीते गोठवणी करिए एनी वात करिए। तो 8 एनी 3 घात छे तो हूँ आम लखी सकूँ 2 एनी 3 घात, એટલે કે સાદુરૂપ આપો એટલે 2 ની 3 ઘાત એટલે 8 થઈ જશે, અને એની 3 ઘાત એટલે 8 એની 3 ઘાત + b આખા કૌંસની 3 ઘાત। હવે સૂત્ર મુજબ આગળ વધીએ, + 3 a એટલે 2a એટલે 3a સ્ક્વેર b એટલે 2a નો વર્ગ, અને અહીંયા કેટલા થઈ જશે b એટલે કેટલા છે b + 3a એટલે 2a b સ્ક્વેર એટલે b નો વર્ગ। સૂત્ર મુજબ ગોઠવણી કરી, હવે ચેક કરીએ કે આ પદ મળી જાય છે, તો કે 2a ની 2 ઘાત એટલે 4a સ્ક્વેર થશે, અને 4 તેરી 12, 12a સ્ક્વેર b, તો એ પદ આપણે મળી ગયું। પેલા વર્ગનું સાદુરૂપ આપી દેવાનું b સ્ક્વેર, અને 3 2 6 ab સ્ક્વેર એટલે આ પદ મળી ગયું। તો આવી રીતે લખો, તો હવે આના ઉપરથી એમ કહી શકાય કે a એટલે કેટલા મળ્યા 2a અને + b એટલે b આખા કૌંસની 3 ઘાત। તો આપણે અવયવો પાડીએ, પણ तो सौ प्रथम आपणे शुं करवुं पड़शे के सूत्र मुजब गोठवणी करवी पड़शे। तो एवी ज रीते हवे जोईए बीजो दाखलो। तो बीजा दाखलानी अंदर शुं आप्युं छे के 8a नी 3 घात - b नी 3 घात - 12a स्क्वेर b + 6ab स्क्वेर। तो हवे आमां माइनस नी निशानी आपेली छे, शुं आपेली छे माइनस नी निशानी। तो આપણે એવું પણ એક સૂત્ર જોઈ ગયા હતા, તો કે a - b ની 3 ઘાત બરાબર a ની 3 ઘાત - b ની 3 ઘાત - 3a સ્ક્વેર b અને + 3ab સ્ક્વેર। તો આ સૂત્ર મુજબ ગોઠવણી કરીએ તો શું થશે કે 2a આખા કૌંસની 3 ઘાત માઇનસ ના માઇનસ b ની 3 ઘાત। સૂત્ર મુજબ આગળ વધીએ તો માઇનસ માઇનસ 3a સ્ક્વેર, a એટલે કેટલા છે 2a 2a અને b એટલે b જ છે + 3ab સ્ક્વેર, a એટલે 2a અને b એટલે b અને એનો વર્ગ। સૂત્ર મુજબ ગોઠવણી કરીએ, હવે ચેક કરી લઈએ, 2a નો વર્ગ એટલે 4a સ્ક્વેર થશે, અને 4 તેરી 12 એટલે 12a સ્ક્વેર b, અને એ કેવા માઇનસ મળી ગયા પદ। હવે આની વાત કરીએ તો b સ્ક્વેર અને 2 તેરી 6 એટલે 6ab સ્ક્વેર, તો આપણે છેલ્લું પદ પણ મળી જાય છે। તો હવે વાત કરીએ શું લખી શકાય, a એટલે 2a છે, અને કયા સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે, a - b એટલે a તરીકે 2a માઇનસ ના માઇનસ અને b તરીકે શું આવશે b આખા કૌંસની 3 ઘાત। તો આના પણ આપણે અવયવો પાડી આપ્યા। હવે ત્યારબાદ ત્રીજો દાખલો, એની અંદર શું આપેલું છે કે 27 - 125 a ની 3 ઘાત - 135 a + 225 a સ્ક્વેર। તો સૂત્ર મુજબ ગોઠવણી કરીએ તો 27 એટલે 3 ની 3 ઘાત, કારણ કે 3 તેરી 9, 9 તેરી 27 - ના
माइनस पांच एनी त्रण घात, पांच एनी त्रण घात, कारण के पांच नी त्रण घात करो એટલે પચું પચું પચીસ, પચીસ પંચા એકસો પચીસ, એકસો પચીસ એની ત્રણ ઘાત. સૂત્ર મુજબ આગળ વધીએ એટલે માઇનસ ત્રણ એ એટલે તો કે ત્રણ એનો વર્ગ એટલે કે થ્રી એ સ્ક્વેર બી, બી એટલે પાંચ એ, પ્લસ થ્રી એ એ એટલે ત્રણ, બી સ્ક્વેર એટલે પાંચ એ એનો વર્ગ. એટલે આપણે સાદું રૂપ આપીએ તો ત્રણની બે ઘાત એટલે ત્રણ તેરી નવ, નવ તેરી સત્યાવીસ, અને સત્યાવીસ પંચા એકસો પાંત્રીસ એટલે એકસો પાંત્રીસ એ. અહીંયા વાત કરીએ તો પાંચની ત્રણ બે ઘાત એટલે પચીસ, પચીસ તેરી પંચોતેર, અને પંચોતેર તેરી બસો કેટલા થઈ જશે, પચીસ એનો વર્ગ. તો સૂત્ર મુજબ ગોઠવણી કરી આપી તો હવે આપણે લખી શકીએ કે ત્રણ માઇનસ પાંચ એ આખા કાઉન્સની ત્રણ ઘાત. તો એ જ મુજબ આપણે આગળ વધવાનું છે. હવે દાખલા નંબર ચાર જોઈએ, એમાં શું આપ્યું છે, ચોસઠ એની ત્રણ ઘાત માઇનસ સત્યાવીસ બીની ત્રણ ઘાત માઇનસ એકસો ચુમ્માલીસ એ સ્ક્વેર બી ને પ્લસ એકસો આઠ એ બી સ્ક્વેર. માઇનસવાળા પદ આપ્યા છે એટલે કયું સૂત્ર લાગુ પડશું આપણે, તો કે માઇનસનું. તો વાત કરીએ ચાર એ આખા કાઉન્સની ત્રણ ઘાત એટલે ચારની ત્રણ ઘાત કરો, ચોકે ચોકે સોળ, સોળ ચોક ચોસઠ, અને માઇનસના માઇનસ ત્રણ બીની ત્રણ ઘાત એટલે ત્રણનો ઘન કરો એટલે સત્યાવીસ, અને બીની ત્રણ ઘાત માઇનસ થ્રી એ સ્ક્વેર બી એટલે એ તરીકે ચાર એ એનો સ્ક્વેર અને બી તરીકે થ્રી બી, પ્લસ ત્રણ એ બી સ્ક્વેર, એ એટલે ચાર એ, બી એટલે તો કે ત્રણ બી અને એની બે ઘાત એટલે એકવાર એની બે ઘાત આવશે, એકવાર બીની બે ઘાત આવશે. તો સૂત્ર મુજબ ગોઠવણી કરી આપી તો આપણે લખી શકીએ કે ચાર એ માઇનસ થ્રી બી એની ત્રણ ઘાત. એવી જ રીતે દાખલા નંબર પાંચ શું કરવું પડશે, સૂત્ર મુજબ ગોઠવણી, અને કયું સૂત્ર લાગુ પડશે, તો કે માઇનસવાળું સૂત્ર લાગુ પડશે. માઇનસ નિશાની તમને આમાં દેખાય છે, તો આપણે લખી શકીએ ત્રણ પીની ત્રણ ઘાત એટલે કેટલા થઈ જશે, સત્યાવીસ પીની ત્રણ ઘાત માઇનસ એક કૌંસમાં એક છેદમાં છ આખા કૌંસની ત્રણ ઘાત. એકની ત્રણ ઘાત એક જ થશે, છેદમાં છ તો છની ત્રણ ઘાત કરવી પડશે, છાંય છાંય છત્રીસ, અને છત્રીસ ગુણ્યા છ કરીએ એટલે કેટલા આવશે, બસો સોળ. માઇનસ સૂત્ર મુજબ આગળ વધીએ તો ત્રણ એ સ્ક્વેર એટલે થ્રી પી સ્ક્વેર એ સ્ક્વેર બી, બી એટલે એકના છેદમાં છ, પ્લસ થ્રી એ બી સ્ક્વેર એ એટલે થ્રી પી, અને બી એટલે તો કે એકના છેદમાં છ આખા કૌંસનો વર્ગ. સૂત્ર મુજબ ગોઠવણી કરી આપી તો આપણે લખી શકીએ થ્રી પી માઇનસ એકના છેદમાં છ આખા કૌંસની ત્રણ ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે એ પ્લસ બી આખા કૌંસની ત્રણ ઘાત અને એ માઇનસ બી આખા કૌંસની ત્રણ ઘાત સૂત્ર આધારિત દાખલા જોયા અને એના અવયવો પાડ્યા. આપણે જોઈએ ક્વેશ્ચન નંબર નવ, ચકાસો. એટલે કે આવા આપણે બે સૂત્ર જોઈ ગયા છે, આગળ સૂત્ર જોઈ ગયા હતા એક્સની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત બરાબર એક્સ પ્લસ વાય, અને બીજા કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. તો આ સૂત્રને ચકાસવાનું છે તો આપણે જમણી બાજુ પહેલાં લઈએ, જમણી બાજુથી જમણી બાજુનું સાદુરૂપ આપીએ, અને સાદુરૂપ આપતા આપને ડાબી બાજુ મળી જાય તો આપણે એમ કહીએ કે આ સૂત્ર સાચું છે.
આપણે સૂત્ર ચકાસી લીધું એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ મળી જવી જોઈએ એટલે કે દાબા બરાબર જબા એટલે કે દાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જવી જોઈએ તો સૌપ્રથમ વાત કરીએ જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે આર એચ એસ બરાબર શું છે આપણી પાસે તો કે એક્સ પ્લસ વાય અને બીજા કૌંસમાં એક્સની બે ઘાત માઇનસ એક્સ વાય પ્લસ વાયની બે ઘાત તો ગુણાકાર કરતા જઈએ ગુણાકાર કરીએ તો પહેલાં એક્સનો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર હવે પ્લસ વાયનો ગુણાકાર આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ એક્સનો ગુણાકાર એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સ ગુણ્યા એક્સ વાય એટલે એક્સ ગુણ્યા એક્સ આવ્યા એટલે એક્સનો વર્ગ અને વાયના વાય એમનેમ પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ હવે વાય સાથે ગુણાકાર કરીએ એટલે એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાયની ત્રણ ઘાત હવે જોઈએ એક્સ સ્ક્વેર વાય આ માઇનસ છે એવું ક્યાં હજી પદ દેખાય છે તો કે આ બંને પદ સરખા છે જો આ એક્સ સ્ક્વેર વાય અને એક્સ સ્ક્વેર વાય આ પ્લસ આ માઇનસ તો આ બે કેન્સલ થઈ જશે એવી જ રીતે પ્લસ એક્સ વાય સ્ક્વેર અને અહીંયા માઇનસ એક્સ વાય સ્ક્વેર તો આ પણ બે કેન્સલ થઈ જશે તો વધ્યા શું તો કે એક્સની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત એક્સની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત તો એ આપણી શું હતી ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ તો આ શું હતું રાઈટ હેન્ડ સાઈડ અને આ તમને શું મળ્યું લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે બે બાજુ કેવી ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળી ગઈ સરખી તો આપણે આ સૂત્ર સત્ય છે એમ કહી શકાય એવી જ રીતે આ બીજા સૂત્રની વાત કરવાની છે એને પણ ચકાસવાનું છે તો આપણે શું કરીશું પહેલાં તો કે રાઈટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બરાબર શું આપેલું છે આપણે તો કે એક્સ માઇનસ વાય અને એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર તો હવે આ કૌંસનો આની સાથે ગુણાકાર કરીશું પહેલાં એક્સનો ગુણાકાર કરીએ આખા કૌંસ સાથે એટલે એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર હવે માઇનસ વાય એનો ગુણાકાર આખા કૌંસ સાથે એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ગુણાકાર કરીએ એટલે એક્સની ત્રણ ઘાત પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર હવે માઇનસ વાયનો આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ એટલે માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય સ્ક્વેર અને માઇનસ વાયની ત્રણ ઘાત હવે સાદુરૂપ આપીએ તો જોઈએ એક્સ સ્ક્વેર વાય પ્લસ છે અહીંયા એક્સ સ્ક્વેર વાય માઇનસ છે તો આ બે કેન્સલ થઈ જશે હવે એક્સ વાય સ્ક્વેર પ્લસ અને આ માઇનસ તો એ પણ કેન્સલ થઈ જશે વધ્યા શું તો કે એક્સની ત્રણ ઘાત માઇનસ વાયની ત્રણ ઘાત તો બરાબર એક્સની ત્રણ ઘાત માઇનસ વાયની ત્રણ ઘાત તો આ આપણી શું હતી ડાબી બાજુ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ એ કોના બરાબર મળી તો કે રાઈટ હેન્ડ સાઈડ બરાબર તો આ પણ આપણે સંબંધ ચકાસી લીધો હવે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 10 નીચેના પૈકી દરેકના અવયવો પાડો એટલે કે આપણે અવયવો પાડવાના છે તો આ સૂત્ર આ બે સૂત્ર આધારિત જ આપણે આના અવયવો પાડવાના છે જો અહીંયા શું આપ્યું છે 27 વાયની ત્રણ ઘાત પ્લસ 125 ઝેડની ત્રણ ઘાત તો આપણે કયું સૂત્ર સાબિત કરી ગયા તો કે એક્સ
प्लस एक्स नी त्रण घात प्लस वाय नी त्रण घात। तो आ रीते होय तो तमे एने आ रीते लखी सको। तो पहला आपणे गोठवणी करिए तो आ 27 वाय नी त्रण घात छे तो एने हूँ एम लखी सकूँ 3y आखा काउंसनी त्रण घात प्लस ना प्लस 5z नी त्रण घात। જોઈએ આપણે 3y ની 3 ઘાત એટલે 3 ની 3 ઘાત એટલે 27 y ની 3 ઘાત એટલે y ની 3 ઘાત એવી રીતે 5 ની 3 ઘાત એટલે 125 z ની 3 ઘાત એમનામ। તો આના બરાબર તમે શું લખી શકો છો તો કે x + y અને બીજા કૌંસમાં x² - xy + y² એટલે કે x તરીકે તમને 3y મળ્યા છે અને y તરીકે તમને કેટલા મળ્યા છે 5z। તો સૂત્ર મુજબ મૂકીએ કે 3y + 5z અને બીજા કૌંસની અંદર x નો વર્ગ એટલે કે 3y આખા કૌંસનો વર્ગ - x / y x એટલે 3y અને y એટલે કેટલા છે આપણી પાસે 5z અને પ્લસ y નો વર્ગ એટલે કે 5z આખા કૌંસનો વર્ગ। તો સાદુરૂપ આપીએ તો એમનું રહેશે 3y + 5z। આની વાત કરીએ તો એની અંદર 3y નો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9y² 15 એટલે - 15yz + ની વાત કરીએ એટલે 25z² હવે શું કર્યું ખાલી સાદું રૂપ આપી દીધું તો આ શું થઈ ગયા એના અવયવો। હવે એવી જ રીતે આપણે આગળ વાત કરીએ તો દાખલા નંબર 2 64 m ની 3 ઘાત - 343 n ની 3 ઘાત। જો માઈનસ છે તો માઈનસ વાળું સૂત્ર લાગુ પડશે। તો વાત કરીએ પહેલા ગોઠવણી કરવી પડશે 4 m આખા કૌંસ ની 3 ઘાત - 343 તો એ 7 ની 3 ઘાત કરો એટલે કેટલા મળે 343 એટલે 7 આ n ના n ને એની 3 ઘાત। તો હવે આપણે સૂત્ર મુજબ ગોઠવણી કરીએ તો શું લખી શકાય 4m - 7n બીજા કૌંસની અંદર પહેલા પદનો વર્ગ એટલે કે 4m એનો વર્ગ પ્લસ 4m એને ગુણ્યા 7n + 7n આખા કૌંસનો વર્ગ બરાબર 4m - 7n સાદુરૂપ આપી આ કૌંસનો એટલે 4m ની 2 ઘાત એટલે 16m નો વર્ગ પ્લસ 7 ચોક 28 28m n + 7n નો વર્ગ એટલે 7 નો વર્ગ 49 થઈ જશે 49 n ની 2 ઘાત। તો આપણે બીજા પદના પણ અવયવો પાડી જોઈએ તો ખાસ યાદ રાખજો કે આવી રીતે આપેલું હોય કે એક પદની 3 ઘાત + બીજા પદની 3 ઘાત તો એટલે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ x ની 3 ઘાત + y ની 3 ઘાત બરાબર x + y અને બીજા કૌંસમાં x² - xy + y² આપણે જોઈએ વિદ્યાર્થીઓ ક્વેશ્ચન નંબર 11 અવયવો પાડો 27 x ની 3 ઘાત + y ની 3 ઘાત + z ની 3 ઘાત - 9 xyz
आना तमारा अवयव पाड़वाना छे। तो आपणे आगळ एक सूत्र भणी गया के एक्स नी त्रण घात प्लस वाय नी त्रण घात प्लस झेड नी त्रण घात माइनस त्रण एक्स वाय झेड बराबर શું લખતા હતા તો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને બીજા કાઉન્સની અંદર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ આ રીતે હોય તો તમે એને આ રીતે લખી શકો। तो सौ प्रथम आपणे आ रीते एनी गोठवणी करीशुं, आनी गोठवणी करीए पछी एना अवयवो पाड़ीए। तो वात करीए शुं आपला 27 एक्स नी त्रण घात एटले एने आपणे लखीए तो 3 एक्स नी त्रण घात प्लस वाय नी त्रण घात प्लस झेड नी त्रण घात माइनस सूत्र मुजब त्रण ए एटले एक्स एटले केटला छे त्रण एक्स वाय एटले वाय अने झेड एटले झेड। तो हवे जो त्रण तेरी नौ एक्स वाय झेड एटले नौ एक्स वाय झेड मळी गया एटले आनी गोठवणी करी हवे एना बराबर आपणे शुं लखी शकीए छीए तो के पहला काउंस में शू आपेलू है एक्स प्लस वाय प्लस झेड एट एक्स तरीके त्रण एक्स है एट त्रण एक्स वाय तरीके वाय है झेड तरीके झेड है एट के त्रण एक्स प्लस वाय प्लस झेड और बीजा काउंस की अंदर शू आ तो कि एक्स नो वर्ग ए त्रण एक्स नो त्रण एक्स एनो वर्ग प्लस वाय नो वर्ग प्लस झेड एट झेड नो वर्ग माइनस एक्स वाय माइनस एक्स एट त्रण एक्स है वाय एटले वाय माइनस वाय झेड एट माइनस वाय झेड माइनस झेड एक्स एक्स एटले केटला छे त्रण एक्स मोटो काउंस पूरो। हवे सादुरूप आपीए बराबर आ तो एमनेम रहेशे त्रण एक्स प्लस वाय प्लस झेड आमां आपने वर्गनुं सादुरूप आपीए एटले शुं थई जशे नौ एक्स नो वर्ग प्लस वाय वर्ग प्लस झेड वर्ग माइनस त्रण एक्स वाय माइनस वाय झेड माइनस त्रण एक्स झेड। तो आ शू पड़ी गया एना अवयव। हवे तमारे क्वेश्चन नंबर 12 चकासो એટલે કે એક્સની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત પ્લસ ઝેડની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ બરાબર એકના છેદમાં બે પહેલા કાઉન્સમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા કાઉન્સમાં કે એક્સ માઇનસ વાયની બે ઘાત પ્લસ વાય માઇનસ ઝેડની બે ઘાત પ્લસ ઝેડ માઇનસ એક્સની બે ઘાત એ બંને બરાબર થાય એવું આપણે ચકાસવાનું છે। તો આપણે શું બતાવીશું તો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને શું થાય બરાબર થાય। તો આપણે પહેલા રાઈટ હેન્ડ સાઈડ લઈએ અને એનું સાદુરૂપ આપી દઈએ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ બરાબર શું છે આપણી પાસે તો કે એકના છેદમાં બે પહેલા કાઉન્સમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને બીજા કાઉન્સની અંદર એક્સ માઇનસ વાય આખા કાઉન્સની બે ઘાત પ્લસ વાય માઇનસ ઝેડ આખા કાઉન્સની બે ઘાત પ્લસ ઝેડ માઇનસ એક્સ આખા કાઉન્સની બે ઘાત। તો કે આ આપણી શું છે જમણી બાજુ। હવે સાદુરૂપ આપી પહેલાં આ મોટા કાઉન્સનું સાદુરૂપ
आपी देशु। बाकी बधु एमनेम लखे जासु के एकना छेदमां बी एक्स प्लस वाय प्लस झेड एमनेम रहेशे। हवे आनु सादुरूप आपीए तो एक्स माइनस वाय एनी बे घात, तो तमे आगळ आवुं सूत्र भणी गया ए माइनस बी होल स्क्वेर बराबर शू लखता था तो के ए स्क्वेर माइनस टू ए बी प्लस बी स्क्वेर। तो आ सूत्र मुजब सादुरूप आपवुं पड़शे, तो अहीं सादुरूप आपीए तो शू थई जशे तो के एक्स स्क्वेर माइनस टू एक्स वाय प्लस वाय स्क्वेर, एटले के आपणे आ काउंसनुं खाली सादुरूप आप्युं प्लस ना प्लस। हवे आनुं सादुरूप आपीए तो शू थशे वाय स्क्वेर माइनस वाय झेड टू वाय झेड अने प्लस झेड स्क्वेर प्लस ना प्लस। हवे आ छेल्ला काउंसनुं सादुरूप आपीए तो शू थशे झेड स्क्वेर माइनस टू झेड एक्स प्लस एक्स स्क्वेर। तो आपणे आजे अंदर नाना काउंस आप्या था एनुं सादुरूप आप्युं। हवे आपणे आगळ वधीए तो शुं हता आपणी पासे तो के एकना छेदमां बे काउंसनी अंदर एक्स प्लस वाय प्लस झेड ने बीजा काउंसनी अंदर। हवे जोईए आपणे के तमने आ एक्सनी बे घात हवे एवी के बीजे देखाय छे एक्सनी बे घात, तो के आ एक्सनी बे घात तो अहींया पण एक्सनी बे घात छे। हवे वायनी बे घात तो अहींया पण वायनी बे घात छे। झेडनी बे घात तो अहींया पण शुं छे झेडनी बे घात। तो एक्स स्क्वेर प्लस एक्स स्क्वेर एटले शुं थई जाय टू एक्स स्क्वेर, तो अहीं एवी रीते थई जशे वाय स्क्वेर प्लस वाय स्क्वेर एटले शुं थई जशे टू वाय स्क्वेर। तो आपणे सादुरूप आपीने लखीए तो टू एक्स स्क्वेर वाय स्क्वेर प्लस वाय स्क्वेर एटले शुं थई जशे प्लस टू वाय स्क्वेर प्लस झेड स्क्वेर प्लस झेड स्क्वेर एटले टू झेड स्क्वेर। बाकीना बधा पद एमनेम माइनस टू एक्स वाय। हवे क्यू पद वध्युं छे तो के माइनस टू वाय झेड अने हवे छेल्लुं पद क्यू आवशे माइनस टू झेड एक्स। चलो हवे जुओ तमने आमां बधाय पदमां बे देखाय छे बे 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 अने बे बधीथी बे देखाय छे एटले बे शुं काढी लेशुं कॉमन काढी लेशुं एटले बे कॉमन काढीए तो बेना छेदमां बे एक्स प्लस वाय प्लस झेड। तो अहीं शुं वधशे फक्त एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस झेड स्क्वेर माइनस एक्स वाय माइनस वाय झेड माइनस झेड एक्स। हवे आ बे बे शुं थई जशे कैंसल थई जशे। हवे आपणी पासे बे काउंस वध्या के एक्स प्लस वाय प्लस झेड अने बीजो काउंस एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस झेड स्क्वेर माइनस एक्स वाय माइनस वाय झेड माइनस झेड एक्स। हवे आ बंने काउंसनो आपणे शुं करीशुं गुणाकार करीशुं, एटले के पहेला एक्स साथे आखो काउंस गुणीशुं पछी वाय साथे आखो काउंस गुणीशुं पछी झेड साथे आखो काउंस गुणीशुं। तो आपणे वात करीए एक्स गुणी आखो काउंस एटले एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस झेड स्क्वेर माइनस एक्स वाय माइनस वाय झेड माइनस झेड एक्स। हवे प्लस वाय साथे आखो काउंस गुणीशुं एटले के एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस झेड स्क्वेर माइनस एक्स वाय माइनस वाय झेड माइनस झेड एक्स। हवे तो के झेड साथे आखो काउंस गुणीशुं एटले के प्लस झेड आखो काउंस गुणी एटले एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस झेड स्क्वेर माइनस एक्स वाय माइनस वाय झेड माइनस झेड एक्स। हवे काउंसनी अंदर गुणी नाखीए
एक्स ने आखा काउंस साथे गुणीए एटले एक्स नी त्रण घात प्लस एक्स वाई नी बे घात, एक्स वाई नी बे घात प्लस एक्स जेड नी बे घात, हवे माइनस एक्स स्क्वेर वाई त्यारबाद गुणीए तो के माइनस एक्स वाई जेड, त्यारबाद आगळ वधीए तो माइनस एक्स स्क्वेर जेड, એટલે કે એક્સ નો આખા પદ સાથે આપણે શું કરી નાખો ગુણાકાર કરી નાખો. હવે એવી જ રીતે વાય નો ગુણાકાર કરવાનો છે તો કે પ્લસ એક્સ સ્ક્વેર વાય બીજા પદ સાથે ગુણાકાર કરીએ એટલે પ્લસ વાય ની ત્રણ ઘાત. હવે આગળ વધીએ તો પ્લસ વાય ઝેડ ની બે ઘાત અને માઇનસ એક્સ વાયની બે ઘાત. હવે આગળ ગુણીએ તો વાયનો ગુણાકાર એક્સ વાયની બે ઘાત. હવે આની સાથે કરીશું ફરીવાર ચેક કરીએ તો કે એક્સ વાયની બે ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત અને વાય ઝેડની બે ઘાત માઇનસ એક્સ વાયનો વર્ગ માઇનસ વાય સ્ક્વેર ઝેડ માઇનસ વાય સ્ક્વેર ઝેડ અને આ છેલ્લા પદ સાથે ગુણાકાર કરીએ તો માઇનસ એક્સ વાય ઝેડ. એટલે કે વાયનો ગુણાકાર પણ આખા કાઉન્સ સાથે કર્યો, એવી રીતે ઝેડનો ગુણાકાર તો કે પ્લસ એક્સ સ્ક્વેર ઝેડ પ્લસ વાય સ્ક્વેર ઝેડ પ્લસ ઝેડની ત્રણ ઘાત માઇનસ એક્સ વાય ઝેડ. તો ઝેડનો ગુણાકાર આની સાથે કરીએ એટલે માઇનસ વાય ઝેડની બે ઘાત અને માઇનસ એક્સ ઝેડની બે ઘાત. એટલે કે શું કર્યો, એક્સ વાય અને ઝેડ એને આખા કાઉન્સ સાથે ગુણાકાર કર્યા. હવે આપણે આની અંદર જોઈએ કે એક્સ વાયની બે ઘાત એવું કે તમને પદ દેખાય છે કે એક્સ વાયની બે ઘાત જોઈએ આપણે તો કે એક્સ વાયની બે ઘાત એક્સ વાયની બે ઘાત આ પ્લસ છે આ માઇનસ છે એટલે આ બે પદ શું થઈ જશે કેન્સલ થઈ જશે. હવે એક્સ ઝેડની બે ઘાત એવું કે પદ દેખાય છે તો એ આપણે જોઈએ એક્સ ઝેડની બે ઘાત તો જોઈએ કે એક્સ ઝેડની બે ઘાત તો કે આ પદ કેન્સલ થઈ જશે. હવે એક્સ સ્ક્વેર વાય એવું પદ આપણે જોઈએ આમાં તો કે એક્સ સ્ક્વેર વાય ચલો એક્સ સ્ક્વેર વાય આ માઇનસ આ પ્લસ કેન્સલ થઈ જશે. હવે આપણે જોઈએ એક્સ સ્ક્વેર ઝેડ વાળું પદ તો કે એક્સ સ્ક્વેર ઝેડ આ માઇનસ આ પ્લસ એ બે કેન્સલ થઈ જશે. હવે આગળ જોઈએ તો કે વાય સ્ક્વેર ઝેડ તો વાય સ્ક્વેર ઝેડ આ માઇનસ આ પ્લસ તો આ બે કેન્સલ. હવે જોઈએ તો શું વધે છે તો કે વાય ઝેડ સ્ક્વેર આ માઇનસ આ પ્લસ આ બે કેન્સલ થઈ જશે. હવે જોઈએ હવે શું વધ્યું એની વાત કરીએ તો એક્સની ત્રણ ઘાત અહીંયા એક્સની ત્રણ ઘાત વધેલી છે. બીજું કયું પદ વધ્યું તો કે માઇનસ એક્સ વાય ઝેડ અહીંયા શું વધ્યું છે વાયની ત્રણ ઘાત માઇનસ એક્સ વાય ઝેડ ઝેડની ત્રણ ઘાત અને માઇનસ એક્સ વાય ઝેડ આટલા પદ વધ્યા છે. તો એ આપણે લખીએ તો શું થાય એક્સની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત પ્લસ ઝેડની ત્રણ ઘાત. હવે શું છે માઇનસ એક્સ વાય ઝેડ માઇનસ એક્સ વાય ઝેડ માઇનસ એક્સ વાય ઝેડ ત્રણેયની નિશાની માઇનસની એટલે સરવાળો થઈ જાય એટલે શું થઈ જશે માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ. તો આપણે આ કઈ બાજુ હતી તો કે ડાબી બાજુ તો આના બરાબર શું લખી શકાય
लेफ्ट हैंड साइड, तो आपणे शुं साबित करी दीधुं के लेफ्ट हैंड साइड बराबर राइट हैंड साइड। तो आपणे आ सूत्र चकासी लीधुं। हवे विद्यार्थी मित्रों, तो आपणे सूत्र खास याद राखवाना छे। सूत्र जो आवडता हशे तो आपणे सरळताथी दाखला गणी शकशुं। अने आजनो आपणो लेक्चर नंबर 8 आपणे अहीं ज पूर्ण करीशुं।